યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે દુષ્કર્મ પછી તેની હત્યાનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે દેશભરમાંથી આ ઘટનાના વિરોધમાં પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે સમગ્ર મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે ગઈકાલે હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર પછી કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયું છે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા કેન્દ્રની મોદી સરકાર તથા યુપીની યોગી સરકારની નનામી કાઢવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા યુવક કોંગ્રેસ તથા એનએસયુએના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી ભારતમાં ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કોરોના પિક પર હશે તેવી આગાહી નિષ્ણાંતોએ કરી હતી દેશભરમાં કોરોનાના મૃત્યુના આંકડાઓ આ વાતને સત્ય સાબિત કરી રહ્યા છે ભારતમાં હાલ રોજ કોરોનાના અગિયારસો થી વધુ દર્દીઓ મૃત્યુ પામે છે ઉલ્લેખનીય છે કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં અને બ્રાઝિલમાં પણ રોજના આઠસોથી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે એટલે કે અત્યારે દુનિયાભરમાં રોજ કોરોનાના સૌથી વધુ મૃત્યુ ભારતમાં નોંધાઈ રહ્યા છે જામનગરમાં પણ કોરોનાનો ઊંચો મૃત્યુદર ચિંતાનો વિષય છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચૌદ દર્દીઓના મૃત્યુ થયા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ચોસઠ કેસ તથા શહેર ઉપરાંત જિલ્લામાં કેસ નોંધાયા છે આજે બપોરે જામનગર રાજકોટ હાઈવે પર જાંબુડાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો લસણનો જથ્થો લઈ જઈ રહેલો ટ્રક પલટી ખાઈ જતા બાજુમાં ઉભેલી રિક્ષાનો કડોસલો બોલી ગયો હતો ટ્રકમાં સવાર તેર લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા જામનગરથી ત્રણ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો એકાવનમી જન્મજયંતિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ જાડેજાના હસ્તે આજથી જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા આજે કિસાન મજૂર બચાવ દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આજે જય જવાન જય કિસાનનો નારો આપનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોવાથી તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી